રાજાનું નામ પણ વિષ્ણુ ને રાણીનું નામ પણ વિષ્ણુ. તમારે ત્યાં એવું બને ને ભાઈનું નામ હેતલ હોય ને બેનનું નામ પણ હેતલ હોય, તકલીફ ત્યાં છે. બે જો ભેગા થઈ ગયા તો બહુ પ્રોબ્લેમ થાય. પિત્તલ ના થાય. વિષ્ણુ રાજા અને વિષ્ણુ રાણી, અને રાણીની કુક્ષીમાં વૈશાખ વદ છઠ ના મંગળ દિવસે પ્રભુનો આત્મા પધાય. દિવસો પસાર થાય છે. આ રાજાની પાસે એક સૈયા છે. આ સૈયા દેવતાથી અધિષ્ઠિત છે, અને દેવતા એવી વિચિત્ર છે કે આ સૈયાને કોઈ હાથ લગાડે, કોઈ સૈયા ઉપર બેસવાનું મન કરે, કોઈ આ સૈયા પર સુવાનો વિચાર કરે તો આ દેવતા એના પર ગુસ્સે થાય, કરંટ આપે, બેસનારો દૂર ભાગે. અને બન્યું એવું માતા વિષ્ણુને ભાવ થયા કે મારે આ સૈયા પર સુવું છે. સમાચાર રાજાને મળ્યા, મંત્રીને મળ્યા, સૌ ચિંતામાં. આ દેવતા કોઈનું પણ માન રાખે એવી નથી. અત્યારે ગર્ભવતી છે અને એમાં સુવા જાય અને જો કંઈક પ્રોબ્લેમ થાય તો માતા વિષ્ણુ સખત કોન્ફિડન્સ વાળા છે. તમે ચિંતા ના કરો, મને સુવા દો. રાજા વિષ્ણુ પાછળ, માતા વિષ્ણુ આગળ સૈયાની પાસે આવ્યા, પોતાના લાલ ઉપર હાથ ફેર્યો, નમસ્કાર મહામંત્રનો જાપ કરી અને સૈયા પર બેઠા. દીકરાનો જન્મ થયો ત્યારે આવું કલ્યાણ કર્યું છે માટે શ્રેયને કરનારા હોવાથી પ્રભુનું નામ જે પરમાત્માના પાંચે પાંચ કલ્યાણ એક જ નગરીમાં થયા છે. ચંપાપુરીનો રાજ જે પરમાત્માએ દીક્ષા લીધી ત્યારે શું દુઃખ શું કયો તપ કર્યો હતો? ઉપવાસ કર્યો. 14 વર્ષ તમે ઉપવાસ. એવા ભગવાન વાસુપૂજ્ય, એમના પિતા કોણ છે? જયાદેવી માતા અને વસુપૂજ્ય પિતા છે. માતાની કુક્ષીમાં પધાર્યા ત્યારથી વારંવાર બે ઘટના ઘટી. નંબર એક, વાસવ એટલે ઇન્દ્ર, ઇન્દ્ર મહારાજા વારંવાર પ્રભુની પૂજા કરવા માટે નીચે આવ્યા. ઇન્દ્રને વસુ કહે, વસુથી પૂજ્ય એવા. અને નંબર બે, વારંવાર ચંપાપુરીના મહેલમાં દેવતાઓ દ્વારા વસુ એટલે રત્નો, એની શું થઈ? વૃષ્ટિ થઈ. વસુ એટલે દેવ, વસુ એટલે ઇન્દ્ર, વસુ એટલે રત્ન. તો ઇન્દ્ર મહારાજા સાતા પૂછવા આવ્યા અને વારંવાર દેવતા દ્વારા રત્નની વૃષ્ટિ થઈ. આમ વસુથી પૂજાયા, વસુ દ્વારા પૂજાયા માટે આ બાળકનું નામ જન્મ થયું ત્યારે શું પાડવામાં આવ્યું? વાસુપૂજ્ય. બોલો વાસુપૂજ્ય. તેરમા ભગવાનનું નામ પરમાત્મા. કાંપિલ્યપુર નગરની અંદર રાજા કૃતવર્મા પત્ની શ્યામાની કુક્ષીમાં વૈશાખ સુદ 12 ના દિવસે પવિત્ર આત્મા પધારે છે. જેમ જેમ ગર્ભનો સમય વધતો ગયો તેમ તેમ માતાની કાયા વધુ ને વધુ નિર્મળ થતી ગઈ અને માતાની મતિ વધુ ને વધુ વિમલ થતી ગઈ. વિ એટલે વિગત, મન એટલે મળ. જેની બુદ્ધિમાંથી મળ, મારા સામે કીધું ને હમણાં આચાર્ય ભગવંતે, જે બુદ્ધિની અંદરનું મિથ્યાત્વ ચાલ્યું જાય, જે બુદ્ધિમાંથી કદાચ ચાલ્યો જાય, એ બુદ્ધિ નિર્મળ કહેવાય, વિમલ કહેવાય. માતાની મતિ વિમલ થઈ, પુત્રનો જન્મ થયો. માતા પિતાએ ભેગા મળીને નક્કી કર્યું આ દીકરાનું નામ શું પાડવું છે? વિમલનાથ. બોલો વિમલનાથ.